જીવની ભર ઉનાળે રાજ્યભરમાં ચોમાસા જેવો માહોલ અત્યારે જામ્યો છે. ક્યાંક વાદળછાયું વરસાદનું વાતાવરણ તો ક્યાંક કરા સાથે ક્યાંક ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે, કારણ કે મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. માવઠાને ખેડૂતોની માઠી અસર પહોંચી છે. વાદળછાયા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. એક તરફ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકો ઠંડક પ્રસરતા રાજીના રેડ થઈ ગયા, જ્યારે કે બીજી બાજુ કેરી તમાકુ વરિયાળીના પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોની આંખો ભીની થઈ ગઈ છે. કારણ કે એક તો ઓછા વરસાદનો મારો ઝેલી રહ્યા હતા, તેવામાં કાળમુખું કમોસમી માવઠું ખાબક્યું. રાજકોટના ખાખડાબેલા ગામે તો માવઠા એક મહિલાનો જ ભોગ લઈ લીધો. એવી માહિતી છે કે વાવાઝોડાની જેમાં ફૂંકાતા પવનના કારણે એક ઝાડ મહિલા પર પડ્યું, જેના કારણે મહિલાનું મોત થયું હોવાના સમાચાર. આ તરફ અમદાવાદ અને મહેસાણામાં પણ તોફાની પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વાતાવરણમાં અત્યારે તો ઠંડક પ્રસરી ગઈ છે. તો રાજ્યભરમાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે વાતાવરણ અત્યારે બદલાઈ ગયું છે. રાજકોટ જિલ્લામાં કરા પડ્યા હોવાના સમાચાર. આપને જણાવી દઈએ કે રાજકોટના ખાખડાબેલા ગામે કરા પડતા જ કેટલાય મકાનોની દિવાલો ધરાશયી થઈ, જેમાં એક મહિલાનું પણ મોત થયું હોવાના સમાચાર છે. એક ઝાડ પડતા એક મહિલાના મોતના સમાચાર રાજકોટથી. ભારે પવન સાથે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. કેટલી જગ્યાએ ધૂળની ડમરીઓ દેખાઈ રહી છે. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ તો ઠંડકમય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચિંતા સતાવી રહી છે ખેતીવાડી કરતા લોકોને, ખેડૂતોને. કારણ કે તેઓએ રવિ પાક વાવ્યો છે અને તેના કારણે તેમને આ કમોસમી વરસાદથી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો અત્યારે પોતાના ઉભા પાકને લઈને અત્યારે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી બાજુ અમદાવાદ મહેસાણામાં પણ વાદળછાયું વાતાવરણ. અમદાવાદમાં અત્યારે જોરદાર પવન સાથે વાતાવરણ બિલકુલ વાદળછાયું થઈ ગયું છે. સાંજના 4 વાગતામાં જ 6 વાગ્યા પછીનું વાતાવરણ અત્યારે દેખાઈ રહ્યું છે. એક ગરમીનો પ્રકોપ જે ચરમ સીમા પર હતો, તે ગરમીના પ્રકોપની વચ્ચે અત્યારે વાતાવરણ બિલકુલ ઠંડકમય જણાઈ ગયું છે. અમદાવાદથી સંવાદદાતા દીપક સોલંકી અને સાથે જ રાજકોટથી સંવાદદાતા સની મેળ જોડાઈ ગયા છે. શરૂઆત દીપક આપનાથી કરીએ છે. દીપક, જે પ્રમાણે રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં અત્યારે વાતાવરણમાં પલટો તો જોવા મળી જ રહ્યો છે, ખાસ કરીને અમદાવાદની જો વાત કરવામાં આવે, ભારે પવન અત્યારે ફૂંકાયો છે, આ વાતાવરણના પલટા પાછળ શું કારણભૂત હોઈ શકે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યભરના જે વાતાવરણ છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે જે દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદ સહિત જે રાજ્યભરના વાતાવરણ છે તેમાં કયા પ્રકારે જે માહોલ સર્જાયો છે. ભર ઉનાળે ચોમાસા જેવો જે માહોલ સર્જાયો છે અને ક્યાંક ને ક્યાંક આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાને કારણે કેટલીક જગ્યાઓ પર કરા સાથે જે કમોસમી વરસાદ પડ્યો છે, જેનું સીધી અસર ખેડૂતો પર થવા જઈ રહી છે. જે ઉભા પાક, રવિ પાક તથા જે કેરીનો પાક કરવામાં આવતો હોય છે તે લોકોને કમોસમી વરસાદ કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થવા જઈ રહ્યું છે. અમદાવાદ સહિત જે વાતાવરણ છે તેમાં પલટો આવતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને વિઝિબિલિટી જે છે તે લો થઈ રહી છે. તેના કારણે જે હાઈવે પર વાહન ચાલકો જતા હોય છે તેની લો વિઝિબિલિટી થતા ક્યાંક ને ક્યાંક અકસ્માતોની પણ શક્યતાઓ રહેલી છે. ત્યારે કમોસમી વરસાદ જે અમદાવાદ સહિત અન્ય રાજ્ય તથા જે અન્ય શહેરોમાં પડી રહ્યો છે તે સીધો અસર જે છે તે ખેડૂતોના પાકને કરવા જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 48 કલાક સુધી જે વાતાવરણ છે તે ચોમાસા જેવું રહેશે, કરા પડશે તથા જે કમોસમી વરસાદ પડશે. પરંતુ જે ગરમીના પ્રકોપથી લોકો જે છે તે ત્રાઇમામ થઈ ચૂક્યા હતા, તેને હાલ તો જે વાતાવરણ પલટો થતા તે લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કમોસમી વરસાદ જે છે તે ખેડૂતો જે જગતનો તાજ છે તેના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બિલકુલ, એ ખેડૂતો માટે તો ચોક્કસ ચિંતાનો વિષય છે જ, કારણ કે તેઓના ઉભા પાકને નુકસાન જઈ રહ્યું છે. સની, આપના તરફ આવીએ છે. સમગ્ર રાજ્યભરમાં જ્યારે આ પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પલટો વાતાવરણમાં જોવા મળ્યો છે, સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ શું છે તેને લઈને? જે રીતે
રીતે વાત કરવા જઈએ તો જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ તો રાજકોટ છે, સમગ્ર સૌરાષ્ટ્રમાં જે રીતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ગઈકાલે પણ આવું જ વાતાવરણ ધૂળિયું જોવા મળ્યું હતું. ત્યારે ફરીથી આજે બીજા દિવસે સતત હું આપને અત્યારે દ્રશ્યો પણ દેખાડવા માંગીશ. જે રીતે રાજકોટમાં અત્યારે મોટા મોટા છાતા પડી રહ્યા છે ને સાથે સાથે જે રીતે ક્યાંક ને ક્યાંક વાદળ થયું સમગ્ર વાતાવરણ છે, આ ધૂળિયું વાતાવરણને કારણે અત્યારે ખેડૂતોમાં પણ ભારે ચિંતાતુર બન્યા છે. લોકોને ક્યાંક ને ક્યાંક જે ગરમીથી તો રાહત મળી છે, પરંતુ જે રીતે જગતનો તાતને એક તો પડ્યા ઉપર પાટું લાગ્યું છે. ગત ચોમાસું પણ ક્યાંક ને ક્યાંક નબળું હોવાને કારણે તેઓનું જે પાક નિષ્ફળ ગયો હતો ને સમગ્ર જે સૌરાષ્ટ્ર પંથક છે તેમાં કહી શકાય કે જે રીતે ખેડૂતોને આ વર્ષે ઓછો જે વરસાદ પડ્યો હતો, તો બીજી તરફ આ ભર ચોમા જે ઉનાળાનો માહોલ છે તેમાં ભર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ તો એમાં વાત કરવામાં આવે તો જીરું સહિતના જે પાકો છે, કેરી જીરું અને જે ઘઉંના પાકો છે તેને અત્યારે ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે ને બીજી તરફ ખેડૂતોને આ વર્ષે પણ એક તરફ પાક નથી મળ્યો તો બીજી તરફ અત્યારે ભર ઉનાળે પણ ચોમાસા જેવો માહોલ સર્જાવા માંડ્યો છે. જો વાત કરવામાં આવે તો પડદરીમાં પણ આજે અત્યારે કહી શકાય કે ખાખડા બેલા ગામે ભારે વરસાદ પડતાની સાથે જ કહી શકાય કે એક મંગુબેન રંગપરા નામના વૃદ્ધ મહિલાનું ઝાડ નીચે પડતા મોત થયું છે ને તેઓ નીચે બેઠા હતા ને ત્યારે વૃક્ષ તેનામાંથી ધરાશાયી થતા તેઓનું મોત નીપજી ચૂકે છે. બીજી તરફ વાત કરવામાં આવે તો કચ્છ મોરબી વાંકાનેર ટંકારા પડદરી સહિતના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ ફૂંકાયો છે. એક તરફ વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીનો જે માહોલ ગરમાયો હતો તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક વાતાવરણની ઠંડકને કારણે જે કહી શકે કે જે કુદરતે પોતાની મજાક કરી હોય તેવું ખેડૂતો સાથે લાગી રહ્યું છે. ચોક્કસથી જે રીતે કોંગ્રેસનું કાર્યાલય એક તરફ ટંકારામાં ધરાશાયી થયું છે તો બીજી તરફ વાંકાનેરમાં જે ભાજપનું કાર્યાલય છે તેમાં પાણી ઘૂસી ગયું છે, એટલે જે રાજકારણની અસર પણ ક્યાંક ને ક્યાંક હવે વરસાદમાં જોવા મળી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે વરસાદી માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, માહિતી માટે આપનો આભાર સની અને દીપક આપ બંનેનો. તો જે પ્રકારે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે, અલગ અલગ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટા, તો કેટલાક સ્થળો પર કરા પણ પડ્યા છે. રાજકોટના જ ખાખડાબેલા ગામે એક મહિલાના મોતના સમાચાર પણ આના કારણે સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે આ પ્રકારનું વાતાવરણ બદલાવાથી સૌથી મોટી ચિંતા જો સતાવી રહી છે તો તે છે ખેતીવાડી કરતા લોકોને, ખેડૂતોને, કારણ કે રવિ પાકનું તેઓએ વાવેતર કર્યું છે અને આ કમોસમી વરસાદના કારણે તેઓના પાકને ભારે નુકસાન જશે તેવી ભીતિ અત્યારે તો આ ખેડૂતોને સતાવી રહી છે. સંવાદદાતા પાર્થ શાહ જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ. પાર્થ, અલગ અલગ જગ્યાએ અત્યારે વાતાવરણમાં પલટો આવવાથી લોકોની ચિંતા પણ વધી છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતોની મુશ્કેલી પણ વધી છે. આ વાતાવરણના પલટાથી ક્યાં ક્યાં કેવી અસર પહોંચી છે, શું પરિસ્થિતિ છે જાણીએ. હાલ જો અમે કહી શકાય તો અમદાવાદના જે સરખેજ વિસ્તાર છે ત્યાં આગળ ઉભાયેલા છે અને ત્યાંની જો પરિસ્થિતિની વાત કરીએ તો આખું જે વાતાવરણ છે તે વાદળછાયું વાતાવરણ બન્યું છે અને એની સાથે સાથે જે પવન છે તેની જે ઝડપ છે તે વધવાના કારણે જોઈ શકાય છે દ્રશ્યમાં કે જે રીતે આ જે પવન જે વેગવંતો બન્યો છે તેની કારણે જે રોડ ઉપર જે ધૂળ અને જે ડમરીઓ છે તે વાતાવરણની અંદર પ્રસરી રહ્યું છે અને જેના કારણે કહી શકાય છે કે જે આ વાતાવરણ છે તે પ્રદૂષિત વાતાવરણ પણ હાલ ક્યાંક બની રહ્યું છે. મહત્વની જો વાત કરીએ તો હાલ જે અમદાવાદ વિસ્તાર છે, જે જુહાપુરા વિસ્તાર છે, ત્યાં આગળ હાલ વરસાદ પણ કહી શકાય છે શરૂ થઈ ગયો છે. હાલ અહીંયા જે વાદળછાયું વાતાવરણ કારણે જે રોડ ઉપરથી જે લોકો જઈ રહ્યા છે તેમને પણ ક્યાંક મુશ્કેલી પડી રહી છે. હાલ હવામાન વિભાગની જો વાત કરીએ તો હવામાન વિભાગે હજી પણ આગામી બે દિવસ સુધી ક્યાંક વાદળછાયું વાતાવરણ અને જે ધૂળવાળું જે વાતાવરણ છે તે બન્યું રહે અને ક્યાંક અલગ અલગ રાજ્યની અલગ અલગ વિસ્તારોની અંદર કહી શકાય છે કે વરસાદ પડવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે. જી પાર્થ, માહિતી માટે આપનો આભાર. તો અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાંક રોડ રસ્તા પર જતા લોકોને પોતાના વાહનને લઈને આગળ વધવામાં પણ તકલીફ પડી રહી છે. પવન ફૂંકાતા અત્યારે વાતાવરણમાં પલટો આવતા લોકોની મુશ્કેલીમાં તો વધારો થયો છે, જનજીવન પર તેની અસર પણ અત્યારે જોવા મળી રહી છે.
तो भर उनाळा अत्यारे वरसादी माहोल जोवा मळ्यो छे। अमदावाद सहित अनेक जग्याए वावाझोडुं फूंकायुं छे। भारे पवन साथे ज वरसाद अनेक जग्याओ पर जोवा मळी रह्यो छे। विरम गाममां पण भारे पवन साथे वरसादी झापटा पड्या छे। महेसाणामां छापरा उड़ी गया पण समाचार छे। भारे पवन साथे नुकसानीनो पण कदाच समावेश थई शके। नुकसानी भोगवानो पण लोकोने वारो आव्यो होय। हवामान विभागे आगाही करी छे हजी पण बे दिवस एटले के हजी पण 48 कलाक सुधी आ प्रकारनुं वातावरण रहेशे। वादळछाया वातावरणना कारणे जे आकरो ताप लोको सहन करी रह्या हता तेमांथी तो आंशिक राहत मळी छे, परंतु एक सिक्काने बीजी बाजु जोवा जोईए तो एक बाबत ए पण छे के आ वातावरणना कारणे जे जे जिल्लाओमां वरसाद पड्या छे, जे जे जग्याए करा पड्या छे, त्यां रवि पाकने भारे नुकसान पहोंच्युं छे। खेडूतो राता पाणीए रोई रह्या छे। पड़ता पर पाटू जेवी परिस्थिति खेडूतोनी थई छे, कारण के एक तरफ केटली वार खेडूतो पोताना पाकने लईने फरियाद करी चुक्या छे, टेकाना भाव नथी मळी रह्या। केटलीक वार आ प्रकारना कमोसमी वरसादना कारणे ऊभा पाकने नुकसान पहोंचतुं होय छे। वावेतर जे खेडूतोए करी दीधुं छे ते खेडूतोने पोताना पाकना नुकसान જવાની અત્યારે તો ડર સતાવી રહ્યો છે, અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક અત્યારે ખેડૂતો પણ ચિંતિત છે। બીજી બાજુ જે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, જે વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે, વિઝિબિલિટીનો પ્રોબ્લેમ પણ કેટલાક હાઈવે પર કેટલાક વાહન ચાલકોને થઈ રહ્યો છે, જેના કારણે વાહન ચલાવવામાં પણ મુશ્કેલી લોકો ભોગવી રહ્યા છે। રાજ્યભરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ, કેટલાય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતા જ રાજકોટમાં તો ખાખડાબેલા ગામમાં એક મહિલાના પણ મોતના સમાચાર છે। આમ અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો છે। બે દિવસથી વાતાવરણ આ પ્રકારનું છે અને હજી પણ બે દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। ગૌતમ, એક તરફ કારણ બતાવાઈ રહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન વાવાઝોડા સાથે જે વાતાવરણ અત્યારે બદલાયું છે, કેટલાય વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે, કેટલાય જિલ્લાઓમાં કરા પણ પડ્યા છે, સૌથી પહેલા તો એ જાણીએ કે અત્યારે પરિસ્થિતિ કેવી, અને સાથે જ વાવાઝોડા પવન સાથે જ્યારે વરસાદ ફૂંકાયો છે કોઈ નુકસાનીના સમાચાર આવ્યા છે ખરા કોઈ? વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કોઈ નુકસાનીના સમાચાર નથી કે અપવાદરૂપ વાત કરતા જો સૌરાષ્ટ્રમાં એકાદ જે ઘટના બની છે જે મૃતકની એ સિવાય બીજી કોઈ ઘટના જે છે તે સામે નથી આવી, પરંતુ હાલ વાત કરવામાં આવે તો વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। છેલ્લા બે દિવસથી આ પ્રકારની જે વાત છે તે જોવા મળી રહી છે, અને આ ઉપરાંત જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના વાતાવરણમાં પણ ઘણો ખરો જે પલટો છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદના વાતાવરણની વાત કરવામાં આવે તો વાતાવરણની સાથે ધૂળિયું વાતાવરણ છે તે પણ જોવા મળી રહ્યું છે, અને ધૂળિયા વાતાવરણ કારણે ઠેર ઠેર જે પ્રદૂષણની જે એર પોલ્યુશનની માત્રા છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। આમ જોવા જઈએ તો જે એર પોલ્યુશનની વાત કરવામાં આવે તો જે 101 જેટલી માત્રા હોવી જોઈએ, પરંતુ હાલ તો જે અમદાવાદ ઓલ ઓવરની જો વાત કરવામાં આવે તો 500 જેટલું એર પોલ્યુશન છે તે નોંધાઈ રહ્યું છે। એટલે કે વાતાવરણમાં પલટાની સાથે સાથે ધૂળિયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર પોલ્યુશન છે તે પણ જોવા મળી રહ્યું છે। વિવિધ વિસ્તારોની વાત, અમદાવાદના જે વિવિધ વિસ્તારોની વાત કરવામાં આવે તો નરોડા છે, પિરાણા છે, તમામ વિસ્તારોમાં 700 જેટલો જે ઇન્ડેક્સ છે તે જોવા મળી રહ્યો છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વાતાવરણમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે, સાથે સાથે એર પોલ્યુશનનો પણ જે વાત છે તે સામે આવી રહી છે, અને આ જ રીતે વાતાવરણમાં જે પલટો છે તે જોવા મળી રહ્યો છે। કહી શકાય કે ધૂળિયું વાતાવરણ છે તે સમગ્ર અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યું છે, અને આવનારા બે દિવસમાં પણ હવામાન વિભાગની આગાહી અનુસંધાન બે દિવસ વધુ જોવા મળે તે પ્રકારની શક્યતા છે। ખાસ કરીને કહી શકાય કે આ પ્રકારનું જે ધૂળિયું વાતાવરણ છે, વાતાવરણમાં પલટો જે જોવા મળી રહ્યો છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છે, અને તેને લઈને જે સંબંધિત બીમારીઓ એટલે કે શ્વાસ લગતી બીમારીઓનો જો સામનો કરવો પડે તે પ્રકારની નોબત છે તે આવે તે પ્રકારની શક્યતા છે તે સેવાઈ રહી છે। પણ હાલ તો કહી શકાય કે વાતાવરણમાં પલટો છે, અને લોકો છે તે ગરમીથી આંશિક રીતે રાહત તો મળે છે, પરંતુ સાથે સાથે એર પોલ્યુશનની જે સમસ્યા છે તે ઠેર ઠેર જોવા મળી રહી છે। જી બિલકુલ ગૌતમ, માહિતી માટે આપનો આભાર। તો ધૂળિયું વાતાવરણ છે, ધૂળની ડમરીઓ અત્યારે ઉડી રહી છે અમદાવાદના કેટલાય વિસ્તારોમાં, ભારે પવન ફૂંકાયો છે, વિઝિબિલિટી લોકોને અત્યારે તકલીફ પડી રહી છે વિઝિબિલિટીમાં, કારણ કે જે રોડ રસ્તા પર વ્હીકલ લઈને લોકો નીકળે છે તેઓને આ ભારે પવન અને ધૂળની ડમરીઓથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પણ તકલીફ પડી રહી છે।